आज आप पर्यावरण विषय में आप शुरू करने जा रहा छे अने तमारी समक्ष एक नवी बात पण रजू करवा मूकू छू। बेटा गया वर्षे जे पर्यावरण हतुं ने एमां आ वर्षे आपणे पर्यावरण विषय नवो भणवानो छे, नवा कोर्स साथे। विषय तो एक ज कहेवाय, पर्यावरण नाम एक ज छे, पण एमां जे कोर्स फर्यो छे ने बेटा ए आपणे नवुं शीखवानुं छे। तो आ वर्षथी हूँ तमने नवा पाठ साथे, नवी पाठ्यपुस्तक साथे अने पाठना पहला पाठनी अनुकूलता एनू नाम एनू मार्गदर्शन ए साथे हूँ तमने अवगत करावु छू अने आपणे पाठनी शुरुआत करवा जई रह्या छीए। हवे तमारी समक्ष जे देखाय छे चित्र ए तमारी पाठ्यपुस्तकनुं चित्र छे। हवे तमारी पाठ्यपुस्तकनुं पर्यावरण आ रीते तमने जोवा मळशे। आ हतुं तमारुं पाठ्यपुस्तक, એમાં તમારો પાઠ આવે છે પહેલો, મજાની ઇન્દ્રિયો। ઇન્દ્રિયો એટલે શું? એવો શબ્દ નવો હશે, એવો પ્રશ્ન પણ થતો હશે કે ઇન્દ્રિયો એટલે શું ટીચર? આવું તો અમે નામ પહેલીવાર સાંભળ્યું, પણ એ જ વિષયથી માહિતગાર કરાવવાનું છે ને બેટા, એ આ પાઠની અંદર માહિતી છે। ઇન્દ્રિયો આપણા શરીર સાથે જોડાયેલી છે, એ જ નહીં દરેક મનુષ્યની અંદર, દરેક પ્રાણીઓમાં, દરેક પક્ષીઓમાં આ વિવિધ રીતે ઇન્દ્રિયો એનું કાર્ય કરી રહી છે। પણ એ કાર્ય કેવું કરે છે ને વિવિધ ઇન્દ્રિયો, એ જ આ પાઠનું આપણું મહત્ત્વ છે અને એને જ આપણે સમજતું જવાનું છે। તો શુભ શરૂઆત કરીએ છીએ આપણા પાઠની। પાઠનું નામ છે મજાની ઇન્દ્રિયો, જે તમારી સમક્ષ સ્ક્રીન પર દેખાય છે। તો એમાંથી આપણે થોડું થોડું સમજતા જશું અને માહિતી લેતા જશું। શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? એક ચિત્ર તમને દેખાય છે સરસ, કે છોકરાઓ રમતા હોય છે અને કાગડો એના હાથમાંથી રોટલી છીનવીને ઉડી જાય છે। તો તમને એવું પૂછે છે કે ક્યારે આવું બન્યું છે, હવે શું કહેવા માંગે છે? તો એમાં જોતા જઈએ, તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે, તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય, પછી તમને એવું કહેવા માંગે છે કે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય। હવે આ બધી વસ્તુથી તમને એવું સમજાવવા માંગે છે કે આવું આપણી સાથે બન્યું છે? તો કહે છે હા, ભલે રમતના મેદાનમાં આપણે રમતા હોય અને ક્યારેક કાગડો આપણી પાસે ન આવ્યો હોય, એવું ન બન્યું હોય, પણ બેટા ઘરની અંદર કીડીઓ એ તો આપણે જોઈએ જ છે કે આપણે કાંઈ પણ વસ્તુ ઢોળાણી હોય ને જમતા જમતા, તો તમે જોજો તે જગ્યા સાફ નહીં થઈ હોય તો એ જગ્યાની અંદર થોડી વાર નહીં થાય ને ત્યાં ઢગલાબંધ કીડીઓ આપણને જોવા મળી જશે। તો એ કેમ થઈ છે? શું આપણે કીડીને આમંત્રણ દીધું કે ચાલ કીડી તું આવ, અહીંયા અમે ઢોળ્યું છે, ખોરાક ઢોળાણો છે, તો તું જમવા આવી જા? એવું આપણે ક્યારેય આમંત્રણ દેતા નથી। તો એની ઇન્દ્રિય એ જ વસ્તુ છે કે કીડી કઈ ઇન્દ્રિયથી કામ કરે છે, તો આ વસ્તુ એની અંદર આપણે શીખવાની છે। બીજું હવે જઈએ તો કૂતરાનું ઉદાહરણ આપ્યું છે આપણને, આવું આપણે જોયું પણ છે, આપણે શેરીમાં રમતા હોઈએ બરાબર, તો શેરીમાં કૂતરાઓ નીકળે ને એ તો આપણે દરેકે જોયા જ છે। તો કૂતરાઓ શું કરતા હોય છે? ઘણીવાર તમે જોતા હો ને તો આરામથી સૂતેલા દેખાતા હોય શેરીની અંદર બરાબર, અને ધીમેથી જો તમે એની બાજુમાં નીકળશો ને બેટા, તો આપણા પગના અવાજ એના કાન સુધી પહોંચી જાય છે, ઝીણામાં ઝીણો અવાજ હોય ને એને ખ્યાલ આવી જાય કે અહીંયા નક્કી કોક મારી પાસે આવ્યું છે અથવા તો આવે છે। તો એ સૂતું હોય ને તો એના કાન છે ને આમ સીધા ઊંચા કરી દે બરાબર, તો એના કાન એકાએક ઊંચા થઈ જાય છે। આ વસ્તુ તો કે છે એના કાન, એની થઈ ગઈ ઇન્દ્રિય, એના કાન વડે એ સચેત થાય છે। જ્યારે કીડીનું ઉદાહરણ લઈએ તો કીડી સુગંધ ઉપરથી એના નાક
ઉપરથી નાક એની ઇન્દ્રિય થઈ ગઈ, બરાબર. તો એને સુગંધ આવે છે, જમવાનું ઢોળાણું છે એવી, તો એ સુગંધથી ખેંચાતા ખેંચાતા આકર્ષણ થતાં થતાં એ ત્યાં ખોરાક પાસે પહોંચી જાય છે. તો આ બધી ઇન્દ્રિયોના ઉદાહરણ આપણે સમજતું જવાનું છે. તો તમને હવે એમાં સમજાવવા માંગે છે કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. જો હવે એ જ વસ્તુ કે હમણાં જ મેં વાત કરી એ કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે અને તે કેવી રીતે કામ કરે છે એ સમજીએ. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. તો ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે. જેમ કે કયું ઉદાહરણ આપ્યું ઝીણામાં ઝીણો અવાજનું? કૂતરાનું, બરાબર ને, કે આરામથી સૂતું હોય પણ સચેત થઈ જાય છે. તો સચેત થવા માટે એ કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે? તો કે છે એના કાનનો. એના કાન કેવા કરી દે છે? ઊંચા થઈ જાય છે, બરાબર. તો એ ઝીણામાં ઝીણો અવાજ એને સાંભળી લીધો. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. અને પ્રાણી સૃષ્ટિ છે ને એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણથી ભરપૂર છે. હવે કીડી વિશે થોડી સમજતા જઈએ. તો કે છે કે કીડી છે એ એના મિત્રને કેવી રીતે ઓળખે એ આપણે સમજવાનું છે. જો એક કીડીનું ઉદાહરણ આપણને આપ્યું છે કે એક કીડી છે એ મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી, તો રક્ષક કીડી હતી ને તે કીડીને ઓળખી ગઈ અને એને અંદર આવવા દીધી. કીડીઓના સમૂહમાં પણ કેવી કીડીઓ રહેલી હોય? જો રક્ષક કીડી હોય, બરાબર, તો એ રક્ષક કીડી છે ને એ પહેલી કીડીને ઓળખી ગઈ એટલે એને દરમાં પ્રવેશ કરવા દીધો. નહીંતર એને જો ન ઓળખ્યું હોત તો પ્રવેશ કરવા દેત નહીં. તો આ થયું કીડીઓનું ઉદાહરણ, બરાબર. પછી કહે છે કે ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગ કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ છે ને એ જમીન ઉપર પોતાની સુગંધ છોડતી જાય છે. તો બીજી કીડીઓ જે પાછળ પાછળ આવે છે સમૂહમાં, તમને આપણને જોવા મળે બધાને, કે કીડી છે ને એકની પાછળ એક લાઇનમાં જ જોવા મળે, એને સમૂહ કહેવાય, જૂથ કહેવાય એક, બરાબર. તો એને અનુસરતી સરતી ચાલી જાય. એક કીડી જતી હોય ને એની પાછળ જ આખી લાઈન સળંગે સળંગ ચાલતી જાય. તો એવું કેમ? તો કે છે કે વૈજ્ઞાનિકોએ આવું શોધી કાઢ્યું કે જ્યારે પહેલી કીડી જતી હોય ને એ પોતાની સુગંધ છોડતી જાય જમીન ઉપર, અને બીજી કીડી જે એને અનુસરતી હોય એની પાછળ પાછળ જતી હોય, એ કીડીને એ શું કરે છે? સુગંધને અનુસરતી સરતી એ પોતાનો રસ્તો શોધી લે છે. હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ આવું વર્તન કેમ કરે છે? ઘણી વખત આપણને એવું થતું હોય કે સળંગ જૂથમાં લાઈન થતી હોય, જોવા મળતી હોય કીડીઓની, તો એનો આપણે અવલોકન કરવા શું કરીએ? કરવું છે ને અવલોકન. તો પેન્સિલથી તમે રાઉન્ડ કરી દો એટલે એનો શું થશે? ત્યાં એનો રસ્તો બંધ થઈ જશે એટલે એની સુગંધ ત્યાં શું થઈ ગઈ? જતી રહી. જે પહેલી કીડીની સુગંધ હતી એ બીજી કીડી અનુસરતી હતી, તો ત્યાં હવે આપણે શું કરી દીધું? પેન્સિલથી રાઉન્ડ કરી દીધું. તો એ સુગંધને એ શું કરે છે? એ છૂટી જાય છે એટલે ત્યાંથી એનો સમૂહ શું થઈ જાય છે? તૂટી જાય છે, બરાબર. તો હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓએ કેમ આવું વર્તન કરે છે? તો હવે એ પહેલી કીડીની પાછળ કેમ જઈ શકશે? કારણ કે આપણે તો શું કર્યું? રસ્તો બંધ કરી દીધો. તો હવે કેટલાક નર કીડા હોય ને, બરાબર, એ તેની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. આવું પણ એક નાકનું સરસ ઇન્દ્રિયનું ઉદાહરણ છે કે નર કીડા હોય ને એ પોતાની માદા જાતિને પોતાની સુગંધથી ઓળખી શકે. તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? હવે મચ્છરનું ઉદાહરણ લઈએ. તો કે છે કે મચ્છરથી આપણને ક્યારેય મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ત્યાં છો, બરાબર. તો મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. હવે મચ્છરની વાત કરીએ, એ પણ આપણને સુગંધ ઉપરથી ઓળખી જાય છે. આપણને આવો ખ્યાલ હતો નહીં, આપણને એમ જ ખબર હતી કે આ મચ્છરો જો ને આવીને એવા કરડી જાય ને, બરાબર ને.
પણ હવે ખ્યાલ આવ્યો ને કે એ આપણને સુગંધ ઉપરથી ઓળખે છે, તો આપણા શરીરની સુગંધથી એ શોધી લે છે કે અહીંયા મનુષ્ય જ છે, એટલે એને કરડવા જવાય. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. જો આપણા પગની પાણીની સુગંધ એને આવી જાય અને સાથે સાથે આપણા શરીરનું તાપમાન એટલે કે ટેમ્પરેચર કહીએ બરાબર, એનાથી પણ એ શોધી લે છે. તમે કૂતરાને જ્યાં ત્યાં શૂંઘતો જોયો છે, તમે શું વિચારો છો કે તે શું શૂંઘવાનો પ્રયત્ન કરે છે? કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. હવે કૂતરાનું ઉદાહરણ આપણને સમજાવવા માંગે છે કે જ્યારે જ્યારે આપણે અવલોકન કરતા હોય ને, શેરીમાં આપણે ઘણીવાર જોતા હોય કે કૂતરા એના ખોરાકની શોધમાં એવું કરીને શૂંઘતા શૂંઘતા જતા હોઈએ બરાબર, આવું આપણે દ્રશ્ય જોતા હોઈએ છીએ. તો એ શૂંઘવાનો શું કામ પ્રયત્ન કરે છે? તો એ આપણે જાણીએ કે જે એ છે ને શૂંઘીને પોતાનો વિસ્તાર પોતે નક્કી કરી લે કે આ શેરીનો વિસ્તાર એટલે કે આટલી શેરીથી આટલી શેરી સુધી આ મારો વિસ્તાર છે, હું પોતે એનો ડોન છું, એવું પોતે સમજતા હોઈએ. હવે જો તમારે કોઈ બીજા કૂતરું અજાણ્યું એ શેરીમાં આવવાનો પ્રયત્ન કરે ને, એટલે ભસવાનું ચાલુ કરી દેશે. કૂતરાને પાછળ પડી જશે ને એવો ભસ્યા કરશે ને કે પહેલું કૂતરું જે અજાણ્યું કૂતરું હતું ને, જ્યાં સુધી આપણી શેરીમાંથી છોડી આપણી શેરીને છોડીને આગે બીજી જગ્યાએ જતું નહીં રહે ને, ત્યાં સુધી આ કૂતરું છે ને એની પાછળ પાછળ દોડ્યા જશે ધીમે ધીમે, અને એને ભસ્યા કરશે અને એને દૂર કરી મૂકશે. એટલે પોતાના વિસ્તારમાં પોતે જ રહેવા લાયક છે એવું એ જણાવે છે. બીજા કૂતરાને પ્રવેશ કરવા દેતો નથી, અને પ્રવેશ કર્યો એને કેવી રીતે ખબર પડી? તો કહે છે કે બીજા કૂતરાનો પેશાબ કે એનો મળ જે હોય એની ગંધ ઉપરથી આપણા કૂતરા જે શેરીના હોય ને એને ખ્યાલ આવી જાય કે અહીંયા છે ને નક્કી બીજો કૂતરો આવેલો દેખાય છે. હવે આપણે જોતું જવાનું છે કે સુગંધ અને ગંધ એ કોને કહેવાય બરાબર. તો અમુક વસ્તુ જે ખરાબ વસ્તુ હોય એને આપણે શું કહીએ છીએ, ગંધ આવી એવું કહીએ છીએ. અને સારી વસ્તુ હોય ફૂલની તો કહે છે સુગંધ આવી, સ્પ્રેની તો કહે છે સુગંધ આવી, અગરબત્તી કરી હોય તો કહે છે એની સુગંધ કહેવાય, શાક વઘાર્યું તો એની સરસ મજાનો વઘાર કર્યો એની પણ સુગંધ કહેવાય. આ બધી વસ્તુઓ છે એ શું આપણને સૂચવવા માંગે છે કે સારી સારી વસ્તુઓ જે આપણને ગમે છે એને આપણે શું નામ આપીએ છીએ, સુગંધમાં. અને ગંધ કોને કહીએ છીએ, તો કહે છે જે ખરાબ વસ્તુ આવે છે બરાબર, એને આપણે શું નામ આપીએ છીએ, ગંધ. તો કહે છે કારખાનાના મિલોની દુર્ગંધ, એને દુર્ગંધ નામ આપીએ ગંધને બરાબર. પછી અમુક પ્રાણીઓ કે જ્યારે આપણે કચરા પેટી હોય મોટી બધી એની આજુબાજુમાંથી પસાર થતા હોય તો એ કચરો છે કોહવાઈ ગયો હોય વાસ મારતો હોય તો એની આપણને શું ગમે છે, દુર્ગંધ આવે છે, એ સુગંધ આપણને લેવી ગમતી નથી. તો આવા આવા અમુક ઉદાહરણો તમારે જાતે વિચારવાના છે અને આ કોષ્ટકની અંદર તમારે લખતું જવાનું છે કે સુગંધ અને ન ગમતી સુગંધ એટલે કે એને નામ આપીએ છીએ દુર્ગંધ. આવી વસ્તુ પણ એ આપણે ઇન્દ્રિયમાં આગળ ભણવામાં આવી જાય છે. હવે કહે છે કે આવું કેમ બન્યું, તો કહે છે આજે નીરુને કોઈ મહત્ત્વના કામથી બહાર જવું પડ્યું. હવે એક વાર્તા સ્વરૂપે આપણને ઉદાહરણ આપે છે સુગંધ અને દુર્ગંધની. તો કહે છે કે નીરુને કોઈ મહત્ત્વના કામથી દૂર જવું પડ્યું બરાબર, તો તેણે પોતાના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. હવે છાયાને પણ એટલા જ ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકને એક સાથે મળ આવે છે. નાનું બાળક છે બેટા આપણે સમજીએ બરાબર કે એ મળ કરી લેતું હોઈએ, તો તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી. પરંતુ જ્યારે તેની બહેનના દીકરા એટલે કે રુચિત જેવ નાનું બાળકને મૂકી ગઈ હતી ને નીરુ, તો એને જ્યારે સાફ કરવાનું આવ્યું ને તો એણે મોઢે શું કરી દીધું, રૂમાલ આડો રાખી દીધો.
તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું. એટલે શું કહે છે કે આ વસ્તુને એણે દુર્ગંધ કરી, હવે પોતાની જ દીકરીને સાફ કરી એને પણ મળ જ કર્યું હતું તો એને ત્યારે કાંઈ દુર્ગંધ આવી નહીં, પણ જ્યારે બીજાના બાળકને પોતે સાફ કર્યું તો એણે શું કર્યું, મોં આગળ દુપટ્ટો બાંધી દીધો અને પછી એને એ સાફ કર્યું. બરાબર, તો આ રીતે આપણને સુગંધ, સારી સુગંધ અને ખરાબ સુગંધ એનો આપણને પરિચય કરાવે છે કે આ જ રીતે આપણે બીજી એવી અનેક વસ્તુઓને પરિચયમાં લેવાની છે કે સારી સુગંધ કોને કહેવાય અને ખરાબ સુગંધ કોને કહેવાય. આ બધી વસ્તુથી આગળ ને આગળ પાછું પરિચિત થવાનું, જાતે પ્રયત્ન કરવાનો, ઘરે પણ આપણે જાતે આવા ઉદાહરણો લઈ શકીએ કે જેના ઉપરથી આપણને ઘરે બેઠા પણ ખ્યાલ આવે કે સારી સુગંધ કોને કહેવાય અને ખરાબ સુગંધ કોને કહેવાય. ઘરે સરસ મજાને આપણે અગરબત્તી કરી હોય, બરાબર, ભગવાનને દીવા કર્યા ત્યારે તો એની જે સ્મેલ, બરાબર, એ આવે છે, એ શું કહેવાય, સરસ મજાની સુગંધ આવતી હોય છે અને બધી સુગંધ આપણા ઘરમાં ફેલાતી હોય છે તો આપણને સૂંઘવી ગમે છે. જ્યારે ખરાબ વાસ, તો ખરાબ વાસમાં શું લેશું કે ઘણીવાર આપણે શાક વઘાર્યો તો શાક છે એ શું થયું, બળી ગયું, તો દાઝવા માંડ્યું નીચે, તો એની પણ ખરાબ વાસ આવે, એ આપણને ગમતી નથી, ખરાબ વાસ લેવી ગમતી નથી. તો જો ઘરના પણ મેં તમને આવા ઉદાહરણ આપ્યા કે આવી જ રીતે તમારે બહારે જ્યારે જાઓ છો ત્યારે સારી સુગંધનો પરિચય અને ખરાબ સુગંધનો પરિચય, આ બંને પરિચય મેળવતું જવાનું છે અને જાતે તમારે અવલોકન કરી અને થોડું પ્રયત્ન કરતો જવાનો છે. પછી હવે જોઈએ કે મોટાભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ ઋતુઓ, અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. હવે પક્ષીઓની વાત કરી તો પક્ષીઓનું જે માથું હોય છે ને એની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓને જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ ને ત્યારે તેની બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે, આવી રીતે હલાવતા હોય. તો શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે. બરાબર ને, કે હવે આપણને ખબર પડી કે પોતાની ગરદન છે આમાં ચલાવતી હોય, પણ એ શું કામે કરે છે એવું એ આપણને ખબર હોતી નથી. તો એવું કહે છે કે ઘણા પક્ષીઓની જ્યારે આંખો છે ને, આંખો એ સ્થિર હોય ને ત્યારે એ હલનચલન કરી શકતી નથી, તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માટે એટલે શું કરવું પડે છે, પોતાનું માથું જે છે ને એ હલાવવું પડે છે. બરાબર, આ હતું આપણે પક્ષીઓ વિશેનું ઉદાહરણ. હવે આગળ જઈએ તો હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આપણે સિક્કો આમ ઉછાળતા હોય ને પછી આપણે હાથમાં પકડીએ, અથવા તો નાનો બોલ ઉછાળતા હોય ને હાથમાં પકડીએ, તો આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવાનો પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરી અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારેય સહેલું પડે છે? આપણે પ્રવૃત્તિ કરવા આપી દીધી કે ચાલો બોલને ઉછાળો પછી હાથમાં પકડો, એવી જ રીતે સિક્કો ઉછાળો હાથમાં પકડો. તો હવે એમ કહે છે કે ચાલો આંખ ખુલ્લી રાખીને આ બંને પ્રવૃત્તિ કરી. બરાબર ને, તો એ પ્રવૃત્તિ સરળ થશે કારણ કે ઉછળશે એટલે આપણી નજર ક્યાં જશે, ઉપર, અને જેવી એ નીચે આવશે ને એવી જ આપણી નજર ક્યાં જશે, નીચે, કારણ કે આપણે હાથમાં એને પકડવાનો શું કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. તો હવે એમ કહે છે કે આ જ પ્રવૃત્તિને કરો ખરા, પણ કેવી રીતે? તો કહે છે એક આંખ બંધ કરીને ઉછાળવાની અને આંખ બંધ કરીને કરવાની અને એને પાછો પકડવાનો પણ પ્રયત્ન કરવાનો. તો એક આંખ બંધ હશે તો આપણને અઘરું પડશે ને પકડવાનું, કારણ કે આપણે એ પ્રવૃત્તિ સહેલાઈથી કરી શકશું નહીં. તો અનુમાન કરો કે જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? હવે એમ કહે છે કે આપણા કાન જે છે એની જગ્યાએ આપણને અહીંયા આંખ આપી હોત તો તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા?
એવું આપણે અનુમાન કરવાનું છે કે આપણા કાનની જગ્યાએ અહીંયા આંખો આપી હોત તો આ વસ્તુ સરળ બનત? તો કે છે ના. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે, જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ. પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે. હવે પક્ષીઓની પણ વાત આપણને સમજાવે છે. કેવા પક્ષીઓની વાત કરી? ચૂકે છે સમડી, ગરુડ અને ગીધ. એ આપણા કરતાં પણ એની નજર કેટલી કીધી? 4 ગણું વધારે આઘું હોય ને, બરાબર, એ પોતે જોઈ શકે. આપણે જે 2 મીટરથી આઘી વસ્તુ જોઈ શકતા હોય ને, એ પક્ષીઓ 8 મીટરથી આઘી વસ્તુઓને જોઈ શકે છે. અને એ પણ કેવી રીતે? સરળતાથી. તો હવે કહે છે કે પ્રાણીઓના રંગો જુઓ છો. આપણે જોઈએ છીએ કે દરેક પ્રાણીઓના જુદા જુદા રંગો હોય છે. પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. તો આ ચિત્રમાં કેટલાક દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. તો તમને ચિત્ર આપેલું છે. હવે એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. હવે પ્રાણીઓની વાત, બરાબર. તો કહે છે કે એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ આખા દિવસ દરમિયાન જાગતા હોય ને, એ લોકો છે ને પોતાના આંખેથી રંગોવાળું દ્રશ્ય કે ચિત્ર છે ને સરસ રીતે થોડુંક જોઈ શકે. પણ જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે ને, તે પ્રાણીઓ વસ્તુઓને માત્ર કાં તો કાળા કલરમાં જોઈ શકે અને કાં તો સફેદ રંગમાં જ જોઈ શકે છે. આવું આપણને સમજાવે છે. હવે તીવ્ર કાન, એવું આપણને સમજવાનું છે. તો કહે છે કે તમે ધોરણ 4માં વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને શું હોય છે? નાના છિદ્રો હોય છે અને જે પીછાથી ઢંકાયેલા હોય છે. બેટા, આપણે 4થા ધોરણના પર્યાવરણમાં જ કાનથી કાન એવો આપણે પાઠ આવી ગયો, એમાં આપણે થોડીક જાણકારી લઈ લીધી હોય છે, બરાબર, કે અમુક પક્ષીઓને કાનના સ્થાને શું આપેલું હોય છે? તો કે છે નાના છિદ્રો, અને એ પણ પાછા કેવા હોય? એના પીછાથી ઢંકાયેલા હોય છે. હવે તમને એક પ્રયત્ન કરવાનું કહે છે. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધા એ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ અને કાન પાછળ મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રોને પણ પૂછો. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? તો એક આવે આપણી ઘરે બેઠા પણ આપણે પ્રવૃત્તિ કરી શકીએ. આપણા નાના ભાઈ બહેન પણ સાથે હોય તો આપણે આ રીતે એક પ્રવૃત્તિ કરી અને એનું અવલોકન પણ કરી લઈશું કે એમાં તમને કેવી રીતે શેનો અવાજ આવે છે, બરાબર. તો એ આપણને સમજાવવાનું હતું. હવે બીજું કહે છે કે પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. તમે બેન્ચીસ ઉપર બેઠા હોય, બરાબર, ત્યારની વાત કહે છે. તો સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ તમારા કાન છે ને એને પાટિયા પર મૂકી દો. પાટિયા પર ફરીથી અવાજ કરો. ફરીથી સાંભળો, અવાજમાં કોઈ તફાવત છે? તો સાપ છે આવી રીતે સાંભળે છે. હવે આપણને આવું સંભળાય સમજવા માટેનું ઉદાહરણ કીધું કે આપણે જ્યારે બેન્ચીસ ઉપર બેઠા હોય તો આપણી જે પાટલી છે, પાટિયું છે, એને અવાજ કરવાનો અને અવાજ આવે એ આપણે પાછો કાન રાખીને સાંભળવાનો. ફરી પાછો કાન હોય ત્યારે ફરી પાછો અવાજ કરવાનો. એટલે પહેલાં અવાજ કરીને સાંભળ્યું એ અવાજ કે પહેલેથી કાન રાખીને અવાજ કર્યો એ અવાજમાં શું તફાવત છે, આ તફાવત આપણે નોંધતું જવાનું. તો એવી જ રીતે તમને કહે છે કે સાપ છે ને એ આવી જ રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. તમે સાપ જોયો જ છે બધાએ, બરાબર ને? તો સાપને ક્યાંય કાન દેખાય છે? તો કહે છે ના. તો બાહ્ય એટલે કે જે આપણે બહાર જે દેખાતા હોય ને એને બાહ્ય કહેવાય, બરાબર. તો એને બહાર કોઈ કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને જ અનુભવે છે. હવે એ જમીન ઉપર જે ધ્રુજારી થતી હોય ને એના અનુભવે જ એ પોતે
समझी जाए अने अवाजने ओळखी जाए एटले एनी दिशा में चालतो रहे छे। हवे अवाज द्वारा संदेशाओ मोकले छे ए विषे समझिए तो के छे के लंगूर छे ने ऊंचे झाड़ पर थी बीजा प्राणियों ने वाघ अथवा चित्ताना भय थी सावधान करे छे। लंगूर एटले के काळा मोढावाळो वांदरो आवुं पांचमा धोरणमां तमारे आवशे हिंदीमां समझवानो बराबर। पण अत्यारे पाछुं माहितगार करावी दो के लंगूर कोने कहेवाय तो के छे लंगूर एटले एक काळा मोढावाळो वांदरो होय ने एने नाम आप्युं छे लंगूर। तो हवे ई शुं करे छे के ऊंचे झाड़ उपर होय अने बीजा प्राणीओने छे ने सचेत करे के वाघ के चित्तो आवी रह्यो छे એટલે સાવધાન કરી દે નાના નાના પ્રાણીઓને। આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણીનો સંકેત આપી અને સાવધાન કરે છે। પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે। જો જે પક્ષીઓ પણ આવું જ કરે છે, કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે। ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી અને સંકેત આપે છે। હવે પક્ષીઓને તો બંને બાજુથી ડર હોય, ઉપર આકાશમાં ઉડે ત્યારે ડર અને નીચે જમીન પર હોય ત્યારે ડર, તો એના બે સંકેત જુદા જુદા હોય કે આકાશમાંથી કોઈ એનો દુશ્મન આવે છે તો એનો ચેતવણીનો સંકેત જુદો હોય, અને જમીન પરથી કોઈ એને આવે છે દુશ્મન એનો, તો એનો પણ ચેતવણી કે સંકેત એનો છે એ કેવો હોય છે એ પણ જુદો હોય છે। અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે ને તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓ જાણી શકે છે। એટલે કે છે કે મોટા મોટા રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, અભયારણ્યો, એટલે કે ખબર છે કે પ્રાણીઓ અને પક્ષીઓ જ્યાં મુક્ત રીતે હરીફરી શકે અને પક્ષીઓનું સંવર્ધન થઈ શકે, આવા જે આ રક્ષિત પ્રદેશ હોય ને તેને આપણે અભયારણ્ય કહીએ છીએ બરાબર। તો અભયારણ્યમાં જુદા જુદા પ્રાણીઓ પોતાની જાતે ફરી શકતા હોય, ત્યાં એને કોઈ જાતનો ડર હોય નહીં। તો કે છે કે આવા અભયારણ્યોમાં વાઘ કે સિંહ જેવા પ્રાણીઓ હોય એ કઈ દિશામાં હશે કે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ હોય ને એ જાણી લે છે। પછી કહે છે કે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે। જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડાનું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે। જમીન પર રહેતા પ્રાણીઓ હોય ને એને સંકેત મળી જાય છે કે નીચે ભૂસ્ખલન, ધરતીની અંદર જે સ્ખલન થવાનું છે બરાબર, હલનચલન થવાનું છે, એને ધરતીકંપ કહીએ ને, તો એ ધરતીકંપ આવવાનું છે કે વાવાઝોડું આવવાનું છે એવું અમુક પ્રાણીઓને અગાઉથી ખબર પડી જાય છે એના સંકેત ઉપરથી। તો આવું પ્રકારનું વર્તન કરીને જાણ કરતા હોય છે કે નક્કી કંઈક સંકેત દર્શાવે છે કે નક્કી કંઈક થવાનું છે। જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી અને ભય વિશે જાણી લે છે બરાબર। હવે તમને એક નીચે કોષ્ટકમાં આપેલું છે કે 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું, તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા। થોડી જ વારમાં ટાપુને ત્યુસામીનો એટલે કે સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા। જો એ ત્યાંની આદિજાતિ કઈ ઓલી વાત કરી છે તો કે અંદમાન નિકોબાર ટાપુ છે અને 2004ની સાલની વાત કે એમાં જે આદિજાતિઓ હતા એના પ્રાણીઓ જે ત્યાંના હતા ને જંગલની અંદર એ પ્રાણીઓના પ્રકારના વર્તનને જોઈ લીધું, સમજી લીધું અને તેને ખબર પડી ગઈ કે નક્કી કોઈ ભયનું અનુમાન લાગે છે। એટલે આ ટાપુ જે છે, આપણે જે જગ્યા છે જ્યાં રહીએ છીએ એને આપણે શું કરી દીધું, અલામત જગ્યાએ જતા રહીએ અને આ જગ્યા આપણે છોડી દઈએ, તો એને આ બધું સંકેત પ્રાણીઓનો સંકેત સમજી અને એ જગ્યાને છોડી દીધી। એ જગ્યા જેવી છોડીને એ જ થોડી જ વારમાં ત્યાં શું થયું, સુનામી આવી બરાબર। એટલે સુનામીમાં આ લોકો બચી ગયા, શું કામે, કારણ કે પ્રાણીઓના સંકેતને એ લોકો સમજી ગયા અને એ જગ્યાને છોડી અને સલામત સ્થળે ચાલ્યા ગયા, એટલે આ લોકો બચી ગયા। હવે ડોલ્ફિન વિશે તો કે છે, ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓને તેમની પોતાની ખાસ અથવા તો વિશેષ ભાષા
હોય છે. ડોલ્ફિન દરિયાની અંદર હોય તો દરિયામાં એને કોઈ બીજી માછલી સાથે વાત કરવી હોય ને તો એ એનો સંકેત કરતી હોય, બરાબર. એની ભાષા જુદી હોય એ આપણે સમજી શકતા નથી, પણ એકબીજા પ્રાણીઓ એકબીજાને એ ભાષા દ્વારા સંકેત કરવા માંગે છે અથવા તો એને સૂચન આપવા માંગતા હોય છે કે અહીંયા કંઈક આવું થઈ રહ્યું છે. એટલે ડોલ્ફિન પણ એવી જ રીતે ઉપયોગ કરે છે. હવે કહે છે કે અવાજ સાથે કહો, તો પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી જ વાત કરવાની છે, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી કે સંકેત આપવાની જરૂર પડશે, ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે, તમને ખબર જ હોય તમારા ટીચરનો આવવાનો ટાઈમ થઈ ગયો હોય ને એટલે તમે ચૂપચાપ બેસી જાઓ ટટ્ટાર. કારણ કે શું છે કે તમને શું મળી ગયો, તમારા ટીચરનો આવવાનો સંકેત. એટલે તમને બધાને એમ થાય, એટલે ટીચરને એમ થાય કે ઓહો કેટલા ડાયા દીકરાઓ થઈને બેઠા છે, જરા પણ અવાજ નથી કરતા. તો આ એક જાતનો શું થયો, સંકેત કે તમારા ટીચર તમારી સમક્ષ હાજર થવાના છે. એટલે તમને જાતે જ તમે સંકેત તમે અનુમાન લગાવી શકો. તો આ જે સંકેત છે એ જ આપણી શું થાય છે, ભાષા, અવાજની ભાષા. આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ કહેતા નથી કે એ ચૂપ થઈ જા હમણાં ટીચર આવશે, એવું કહેતા નથી. પણ આપણે જાતે જ સમજી જાય છે કે હમણાં ઓલા ટીચર આવવાના છે, તો આપણે એનું બધું વસ્તુ કાઢીને બેસીએ, અવાજ ન કરીએ, બરાબર. તો આ પણ આપણો એક જાતનો શું થયો, સંકેત. જાગવું અને ઊંઘવું. હવે આપણને એવું કહે છે કે કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનો સુધી દેખાતા નથી. એવા પ્રાણીઓનું લિસ્ટ તૈયાર કરવાનું છે કે જ્યારે અમુક પ્રાણીઓ દેખાતા હોય, અમુક જીવજંતુઓ દેખાતા હોય, પછી લાંબા સમય સુધી એને આપણે જોઈ શકતા નથી. જેમ કે તમને ઉદાહરણ આપું, આપણા ઘરમાં ગરોળી હોય, બરાબર, ચોમાસાની સિઝનમાં દેડકાઓ હોય, તો આવા જે અમુક જીવજંતુઓ કે પ્રાણીઓ છે એ થોડા સમય માટે દેખાય છે, પછી લાંબો સમય ગાઢ નિંદ્રામાં શું કામ જતા રહે છે, એ ઘણા મહિનાઓ સુધી આપણને જોવા મળતા નથી. તો આ પણ એક જાગવું અને ઊંઘવું આપણને એક સચેત કરે છે કે આવા પ્રાણીઓ પણ છે, જીવજંતુઓ પણ છે. ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી, જ્યારે ઠંડી હોય ત્યારે ગરોળી આવશે નહીં, તો એ ક્યાં ગઈ હશે એવું આપણે વિચારીએ, બરાબર. હવે સ્લોથ આપણને સમજાવે છે કે સ્લોથ વિશેની માહિતી. તો જોઈએ, તે રીંછ જેવું લાગે છે, જો તમને ચિત્રમાં દેખાય છે, પણ તે રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે, બરાબર. 18 કલાકની વૃક્ષની ડાળી સાથે ચોંટી રહે છે અને ઊંધા લટકે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે, એટલે કે જે એ વૃક્ષો ઉપર રહે છે ને એના જે પર્ણો ખાઈ લે છે. તેને ક્યારે જ બીજી કંઈ જોઈએ છે, જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે. તે નજીકના વૃક્ષ પર જતું રહે છે, જે બીજું વૃક્ષ હોય નજીક એના એ પર પોતે જતું રહે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. 40 વર્ષ સુધી જીવે અને ફક્ત કેટલા વૃક્ષને ફેરવે, 8 જેટલા વૃક્ષ ઉપર, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. અઠવાડિયામાં 1 વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. એટલે કે અઠવાડિયામાં ફક્ત 1 જ વખત એ વૃક્ષમાંથી નીચે ઉતરી જાય, કારણ કે પોતાની જાતને શું કરે છે, હળવાશ અનુભવવા માટે એ કરે છે. હવે અહીંયા તમને સમજાવે છે કે વાઘનું ચિત્ર દેખાય છે, તો વાઘ વિશેની થોડીક સમજ મેળવવાની છે કે વાઘ શું કરે છે. તો કહે છે કે વાઘ છે એ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. જો એની આંખોની ઇન્દ્રિય, એની આંખની ઇન્દ્રિયની વાત થાય છે કે એ રાત્રે છે ને આ પ્રાણી એટલું સરસ રીતે જોઈ શકે છે, તો કેટલું, 6 ગણું સારી રીતે જોઈ શકે છે. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. હવે વાઘની મૂછોની વાત પહેલાં જોયું આપણે,
अपना करता छ गणू सारू ए रात्रे अंधारा में एनी आँखनी दृष्टिनी बात के केटली सरस छे के रातना अंधारा में पण ए पोते सरस रीते जोई सके। पछी एनी मूछनी बात करिए तो एनी मूछ छे खूब संवेदनशील बतावी छे के हवामां हलन चलन करे ध्रुजारी अनुभवी शके छे अने ते वाघने अंधारामां आगळ वधवामां अने खोराक शोधवामां मदद करे छे। तो कई वस्तु तो के छे वाघनी मूछ। पछी आवे छे वाघनी सांभळवानी इंद्रियो एटले के एना कान एटली तीव्र छे के ते पांदड़ाना खखड़ाटनो अवाज अने घास वच्चे प्राणीना हलन चलनो अवाज अलग पाड़ी सके छे। जो एना सांभळवानुं कानी इंद्रियनी वात तो के छे के केटली तीव्र छे के पांदड़ानो खखड़ाटनो अवाज के पांदड़ू हवामां ज्यारे हलन चलन करतुं होय ए अवाज अने घास वच्चे प्राणीना हलन चलन के कोई घास वच्चे प्राणी छुपाई गयुं छे बराबर एनो अवाज ए सरस रीते सांभळी शके छे। वाघना कान अलग अलग दिशामां फरी शके छे अने चारे बाजूथी अवाज सांभळवामां एने मदद करे छे। एना काननी एटले के एना काननी इंद्रियनी वात आपणे समजी। पछी कहे छे के वाघ अलग अलग कार्यो माटे अलग अलग अवाज करी शके छे। जेम के ज्यारे ते गुस्सामां होय त्यारे अथवा वाघणने बोलावा ते गर्जना करी शके छे। જ્યારે પોતે ગુસ્સામાં હોય કે પોતાની વાઘણને એને બોલાવી હોય ને ત્યારે એ શું કરે છે ગર્જના કરે છે અને ઘોરકી પણ કરી શકે છે। ઘોરે એકદમ જ એનો આંખનો અને એનો ગર્જના એ બંને વસ્તુ જોવા જેવી હોય તેની ગર્જનાનો અવાજ છે ને ફક્ત એનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે કે એને આપણે ક્યાંક ગયા હોય બરાબર અભયારણ્યમાં કે પ્રાણી સંગ્રહાલયમાં તો આપણને જ્યારે સિંહ ગર્જના કરતો હોય ને તો એ ચોખ્ખું સરસ રીતે સંભળે તો કહે છે કે એની ગર્જના કરે ને એનો અવાજ 3 કિલોમીટર સુધી બધાને સંભળાઈ શકે। દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે। વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાનીથી બનાવી અલગ પાડી દે છે। તેનો પેશાબ કરી અને એટલો વિસ્તાર એ બાંધી લે છે કે આટલા જ ભાગનો વિસ્તાર એ મારો પોતાનો છે એટલે ત્યાં બીજો વાઘ અન્ય પ્રવેશ કરી શકે નહીં। એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે। કદાચ કોઈ બીજો વાઘ એ વિસ્તારની અંદર આવી ગયો તો પહેલા વાઘના પેશાબની ગંધથી તે વિસ્તારને ઓળખી જાય છે કે આ મારો વિસ્તાર નથી। એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે એટલે એ લોકો સમજીને જ જતા રહે છે કે આ મારો વિસ્તાર છે નહીં એટલે એ પોતાના વિસ્તારમાં સમજીને જ જતા રહે છે। વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે। સૌથી સાવધ એટલે કે સાવચેત પ્રાણીમાં નામ આપ્યું છે કોનું તો કે છે વાઘનું અને છતાં પણ આજના સમયે વાઘની અસ્તિત્વ એટલે કે વાઘનું જે અસ્તિત્વ છે એ કેવું છે જોખમમાં છે બરાબર। શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે। હાથીને તેના દાંત માટે તો કહે છે કે હાથી દાંતના બનાવેલા ઘરેણાઓ વેચાય છે એટલે હાથીને શું કરી નાખે મારી નાખે અને એના જે દાંત હોય એને ઉપયોગમાં લઈ લે એટલે એનામાંથી શું કરે અમુક ઘરેણાઓ બનાવે અમુક એવા વાસણો બનાવે કે જે ટકી શકે। ગેંડાને તેના શિંગડા માટે એટલે ગેંડા જેવા પ્રાણીઓને એનું શિંગડું કામમાં આવે છે એટલે એના શિંગડા મદદરૂપ થાય ને એટલે એને મારી નાખે એના શિંગડા ઉપયોગમાં લઈ લે। પછી કહે છે વાઘ મગર અને સાપને તેની ચામડી માટે તો કહે છે કે વાઘની ચામડી ઉપયોગમાં આવે મગરની ચામડી ઉપયોગમાં આવે અને સાપની ચામડી ઉપયોગમાં આવે તો એને ચામડી માટે મારી નાખવામાં આવે છે બરાબર। કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે તો જે માણસો આ પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શું કહેવામાં આવે છે શિકારી કહેવામાં આવે છે। હવે તમને એક કોષ્ટક છે કે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે। તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે। તેમના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બોટ નેશનલ પાર્ક છે અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાના છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. આવા આપણા હવે પ્રાણીઓની રક્ષા માટે આવા સરકારે શું કરી દીધા, ઉદ્યાનો બનાવી દીધા કે જ્યાં એ પ્રાણીઓ પોતાની રીતે મુક્ત રીતે ફરી શકે, ત્યાં હલનચલન કરી શકે, બરાબર. એવો આરક્ષિત કરી દીધો એ પ્રદેશને કે જ્યાં કોઈ શિકાર કરી શકે નહીં અને આવા પ્રાણીઓ છે એ મુક્ત રીતે ફરી શકે અને સુરક્ષિત રહે, બરાબર. તો આ હતો આપણો પાઠનો સાર. હવે આપણે આ પાઠને અહીંયા વિરામ આપીએ છીએ અને આપણો આ પહેલો પાઠ મજાની ઇન્દ્રિયો, એમાં જુદા જુદા પ્રાણીઓની ઇન્દ્રિયો વિશેની આપણે પરિચય લીધો. તો આગળને આગળ આવી જ રીતે આપણે મળતા જશું. તો તમને બધાને મજા આવી જ હશે. હજી પણ તમને આપણે નવા નવા પાઠની ઓળખ કરાવતી રહીશ. ત્યાં સુધી આ વિડીયો જોતા રહેજો બેટા, લાઇક કરજો અને સરસ રીતે આમાંથી પૂર્વ તૈયારી કરજો.